મહત્વના સમાચાર આવી રહ્યા છે. ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ યથાવત જોવા મળ્યો. બાઠીવાડાના માતાજીના મંદિરે ગ્રામજનો દ્વારા કરાયો વિરોધ. તો માતાજીના મંદિરે ગ્રામજનો એકત્ર થઈ કર્યો વિરોધ. તો વિરોધમાં માલપુરના સમર્થકો પણ રહ્યા હાજર. તો ભીખાજીને ટિકિટ પરત કરોના બેનર સાથે દેખાવ કર્યો. તો ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. તો ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ યથાવત જોવા મળ્યો. બાઠીવાડાના માતાજીના મંદિરે ગ્રામજનો દ્વારા કરાયો વિરોધ. માતાજીના મંદિરે ગ્રામજનો એકત્ર થઈ વિરોધ. હું અહીંયા બાઠીવાડાનો એક નાગરિક છું અને અમારા ભીખાજી ઠાકોરને એ ટિકિટ પહેલાં આપવામાં આવી હતી અને પછી તેમને જોડેથી ટિકિટ પરત લેવામાં આવી છે અને તેના માટે અમે અહીંયા 4 દિવસથી અમે એ કરી રહ્યા છીએ. તો અમારા મોડાસા કમલમ ખુદે અમે પહોંચ્યા હતા ત્યાં સુધી અમારને કોઈ વોટનું કંઈ અમને કંઈ સંતોષજનક વાત મળી નથી. તો અમે ગાંધીનગર સુધી પહોંચવાની એ કરીશું અને અમે વોટનો બહિષ્કાર કરીશું. જો અમારા ભીખાજી ઠાકોરને વોટ ટિકિટ મળે નહીં તો અમે જે આજકાલના આવેલા કોંગ્રેસમાંથી આવેલા યુવા સંગઠન કોઈ મોટું એક આંદોલન કરીશું. અમે ગાંધીનગર ખાતે પહોંચવા કરીશું અને અમે કોઈ ચૂંટણીનો બહિષ્કાર કરીશું. તો અમારા ભીખાજી ઠાકોરને કંઈક સંતોષજનક વાત નહીં મળે તો જો મોદી સાહેબ એવું કહેતા હોય સૌનો સાથ સૌનો વિકાસ બરોબર, તો એમનું અમે એ વાતથી સહેમત નથી. કારણ કે સાબરકોઠામાં એ લોકોએ 3 વખત ટિકિટ આપી છે બરોબર, અરવલ્લીમાં 1 વખત ભીખાજીને ટિકિટ આપી, ભીખાજીએ પ્રચાર પણ શરૂઆત કર્યો બરોબર. તો પછી ભીખાજીને ટિકિટ આપી અને પાછી ખેંચી, એમને આપી તો પાછી ખેંચવાની જરૂર નથી બરોબર. અને આજકાલથી સ્વપ્નાબેન આવેલા મોદીજી હર વખત એવું કહે છે કે કોઈ પણ જગ્યાએ આપણે કે કેટલા વર્ષનું એક્સપિરિયન્સ છે બરોબર. તો સ્વપ્નાબેન અત્યારે આવ્યા છે એ કાર્યમાં બરોબર, તો એમને કેવી રીતે ટિકિટ આપી, કેટલા વર્ષનો અનુભવ જોઈએ ના જોઈએ, આ ભાડુતી છે માણસો છે કે કારણ કે અવડે આવ્યા છે ત્યાંથી એ લોકો બરોબર, એમને ટિકિટ ના આપવી જોઈએ. કારણ કે સક્ષમ નેતાને આપવી જોઈએ. ભીખાજી અમારા બહુ 25 વર્ષથી કાર્યમાં છે અને એ લોકોએ ટિકિટ આપીને પાછી ખેંચી અને અમે બહુ નિરાશ છીએ. અને અમારા ક્ષત્રિયોના 9 લાખ વોટ છે બરોબર. જો બીજેપીમાં ટિકિટ ના આપવામાં આવે ભીખાજીને તો અમે 9 લાખ વોટ છે અમે કોઈ પણ નેતાને જીતાડી શકીએ છીએ અમે. અને જે જલ્દી ડિસિઝન ના આવે તો અમે રસ્તા ઉપર જઈને પૂરું જોરદાર આંદોલન કરીશું. ભીખાજીને જ ટિકિટ મળવી જોઈએ. કાલે ગોધીનગર પણ આવી શકીએ છીએ અમે કમલમમાં.